નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરીમાં. તો મિત્રો, રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર. દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. અરજી કેવી રીતે કરવી, કયા કયા પુરાવા જોઈશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, દરેક માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, લાસ્ટ સુધી જોજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો. મિત્રો, 1,000 લાઈકનો આપણે ટાર્ગેટ રાખીએ છીએ આ વિડીયોમાં, જેથી કરીને તમે લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે નવા નવા વિડીયો બનાવવાનો, નવી નવી માહિતી તમને આપવાનો. તો બસ મિત્રો, ચાલો આપણે આ વિડીયોમાં દરેક વિશે માહિતી લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા આ યોજનામાં તમને જે મળવાપાત્ર લાભ છે અને યોગ્યતા શું છે એના વિશે આપણે માહિતી લઈએ. તો સૌથી પહેલાં તો તમે અહીંયા જોઈ શકો છો કે આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની અંદર હોવી જોઈએ અને પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મળી શકે છે. 60 વર્ષની ઉંમર થયા બાદ દર મહિને 3,000 રૂપિયાનું કમિશન, એટલે કે સોરી પેન્શન તમને મળવાપાત્ર થશે. તો મિત્રો, આ યોજનામાં જો તમે બંને પતિ પત્નીએ ફોર્મ ભર્યું હશે તો 3,000 રૂપિયા તમને પત્નીને મળશે અને 3,000 પત્નીને, એમ 6,000 રૂપિયા સુધીનું તમને પેન્શન મળી શકે છે. વધુ માહિતી લઈએ તો દેશ અને રાજ્યના કોઈ પણ CSC સેન્ટર પરથી વિનામૂલ્યે અરજી કરી આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજનાની જે અરજી છે એનો કોઈ પણ ચાર્જ રહેતો નથી. તમારે CSC સેન્ટર પર જવાનું છે અને આ વિશેની માહિતી આપશો તો તમને વિનામૂલ્યે ફોર્મ ભરી આપશે. મિત્રો, જેમની આવક 15,000થી ઓછી હોય એવા અસંગઠિત કામદારો, ઈ શ્રમ કામદારો, મોટે ભાગે ઘર આધારિત કામદારો, શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજનના કામદારો, હેડ લોડર, ઈટ બંથા કામદારો, મોચી, તીથરા પીકર્સ, ઘરેલુ કામદારો, ધોબી, રિક્ષા ચાલકો, ભૂમિહીન મજૂરો, પોતાના ખાતાના કામદાર તરીકે રોકાયેલા હોય એવા કૃષિ કામદારો, બાંધકામ કામદારો, બીડી કામદારો, હેન્ડલૂમ કામદારો, ચામડાના કામદારો, ઓડિયો વિઝ્યુઅલ કામદારો અથવા તો સમાન અન્ય વ્યવસાયમાં કામદારોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. તો મિત્રો, જે આ દરેક વ્યક્તિઓ છે એમને આ યોજનાનો લાભ મળે છે. બીજું કે જેમની પાસે રેશન કાર્ડ હોય અને 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા હોય એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. નેક્સ્ટ જોઈએ તો 60 વર્ષ પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે લાભાર્થીએ ઉંમર પ્રમાણે 55 થી લઈ 200 રૂપિયા દર મહિને યોગદાન આપવું પડશે. તો મિત્રો, તમે જો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તો તમારે દર મહિને 55 થી લઈ 200 રૂપિયા સુધીનું દર મહિને યોગદાન આપવું પડશે. મિત્રો, ઉંમર તમારી ઓછી હશે તો તમારે ઓછા પૈસા આપવા પડશે, વધારે ઉંમર હશે 40 વર્ષ તો તમારે 200 રૂપિયાનું યોગદાન કરવું પડશે. એના વિશે પણ આપણે માહિતી લઈ. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, અસંગઠિત કામદારો માટેની પેન્શન યોજના. પ્રવેશની ઉંમર છે 18 થી 40 વર્ષ, મહિનાની આવક 15,000થી ઓછી હોવી જોઈએ. તો મિત્રો, એક આ ચાર્ટ છે એમાં તમે જોઈ શકો છો કે જો તમારી ઉંમર 18 વર્ષની હોય તો તમારે દર મહિને 55 રૂપિયાનું જ યોગદાન આપવું પડે છે, એટલે કે તમારા ખાતામાંથી ફક્ત 55 રૂપિયાનો જ હપ્તો કપાશે. બીજું કે 55 રૂપિયા સરકાર ચૂકવશે, એટલે ટોટલ 110 રૂપિયા તમારા ખાતામાં દર મહિને જમા થશે. તો આપણે લાસ્ટમાં આ રીતે તમે જોઈ શકો છો, છેલ્લે સુધી આપણે ઉંમર પ્રમાણેનો અહીંયા ચાર્ટ છે. આપને 40 વર્ષની ઉંમર જો તમારી હોય તો તમારે 200 રૂપિયા ભરવાના આવતા હોય છે. 60 વર્ષની ઉંમર લગી તમે 200 રૂપિયા સરકાર આપતી હોય છે, એટલે ટોટલ તમને 400 રૂપિયા સરકાર દર મહિને ખાતામાં જમા કરતી હોય છે. તો મિત્રો, આ વિશેની વધુ માહિતી આપણે કેલ્ક્યુલેટર દ્વારા મેળવ્યું. તો અહીંયા તમે ચેક કરી શકો છો કે જે 40 વર્ષની ઉંમર હોય અને 200 રૂપિયાનું તમે ચૂકવણું કરતા હોય તો તમારે કેવી રીતે આ હિસાબ થશે. ઓકે, તો તમે અહીંયા ચેક કરી શકશો કે જો 200 રૂપિયા તમે દર મહિને આપતા હોય તો 12 મહિનાના થાય છે ટોટલ 2,400 રૂપિયા. મિત્રો, તમારે 20 વર્ષ સુધીનું આ યોગદાન કરવાનું હોય છે, હપ્તા ભરવાના હોય છે, તો 2,400 × 20 એટલે ટોટલ તમારે 48,000 રૂપિયા તમારે હપ્તા ચૂકવવાના હોય છે 20 વર્ષમાં.
તો મિત્રો આ હપ્તા તમે ચૂકવી દેશો, ત્યારબાદ 60 વર્ષની તમારી ઉંમર થઈ જશે, ત્યારબાદ તમને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો મિત્રો આપણે એક ખાલી હિસાબ કરીએ કે જો તમને દર મહિને 3,000નું જે પેન્શન ચૂકવવામાં આવે તો તમારા 12 મહિનામાં 36,000 રૂપિયા તમને પેન્શન મળશે. તો મિત્રો જો તમે 48,000 રૂપિયા એક વર્ષ આખા 20 વર્ષના ચૂકવતા હોય અને એક જ વર્ષમાં તમને 36,000 રૂપિયા પેન્શન મળતું હોય તો આ સ્કીમ એટલી બધી સારી છે કે જે સરકાર દ્વારા સબસિડી રાઈઝ તમારે આ રીતે તમને પેન્શન મળશે 36,000 રૂપિયા. તો મિત્રો અને તમે જો 5-6 વર્ષમાં જ તમે કેટલા બધા રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવી શકે છે. તો મિત્રો આ યોજના ઘણી સારી છે, દરેક આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને જેમને લાભ ના લીધો હોય આ યોજનાનો એ લોકો લાભ લઈ શકે છે અને 60 વર્ષ પછી એમને 3,000ની આવક થતી રહેશે, જેથી કરીને એમને પાછળના સમયમાં કોઈ પાસે હાથ લંબાવવાની પણ જરૂર નહીં પડે. તો મિત્રો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે, ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.